ઇન્ડિયન લાર્જેસ્ટ એજ્યુકેશન પ્લેટફોર્મ પર હું કલ્પેશ સોનગરા આપના બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ફકીનું. તો આજે તો અનએકેડમી જે એજ્યુકેશન પ્લેટફોર્મ છે તેમાં ડેઈલી લાઈવ ક્લાસનું એરેન્જમેન્ટ કરવામાં આવી રહ્યું છે. એના સિવાય આગળ જોઈએ તો લાઈવ ટ્વિસ્ટ અને ક્વિઝનું પણ એરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે. સ્ટ્રક્ચર્સ કોર્સ અવેલેબલ છે અને અનલિમિટેડ એસેસિંગ. ઓકે, તો એક તમે એજ્યુકેટર સાથે મજા ના આવે તો બીજા એજ્યુકેટર સાથે જોઈન થઈ શકો છો, બીજા એજ્યુકેટર સાથે મજા ના આવે ત્રીજા એજ્યુકેટર સાથે જોઈન થઈ શકો. આ તમારા માટે ખૂબ જ સારામાં સારો બેનિફિટ છે અને કોઈ પણ કોર્સ છે તે ફ્રી ઓફ તમે જોઈ શકો છો એકવાર પ્લસમાં સબ્સ્ક્રિપ્શન લીધા પછી. ઓકે મિત્રો, આપણે જોઈએ તો આજે છે સ્ટડી ફ્રોમ હોમ, ઘર બેઠા તમે ભણી શકો છો. અને મિત્રો ખાસ તમારે આ જોવાનું છે, પર ડેનો કોર્સ જે છે ₹70 અવેલેબલ છે. અને બીજી વસ્તુ કે ઈએમઆઈ ઓપ્શન્સ જે છે અવેલેબલ છે. અને જો એટીએમ કાર્ડ જે છે, ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગથી તમે પેમેન્ટ કરી શકો છો. ઓકે, અલગ અલગ જે એજ્યુકેટર છે, ટોપ એજ્યુકેટર છે, એ બધાના ફોટો તમે ડિસ્પ્લેમાં જોઈ શકો છો. ઓકે મિત્રો, આપણા જે સ્પેશિયલ ક્લાસ છે તે મંગળ, ગુરુ અને શનિવારે 5:30 વાગ્યાનો ટાઈમ છે. આના સિવાય જે પણ ક્લાસ છે કોન્સ્ટેબલમાં રેગ્યુલર, સોમ, બુધ અને શુક્રવારે 5:30 વાગ્યાનો ટાઈમ છે. અને બાકી જે રેગ્યુલર ક્લાસ છે તેનો આપણો 4 વાગ્યાનો ટાઈમ છે. ઓકે, તો સૌ પ્રથમ અનએકેડમી લર્નિંગ એપ જે છે, ઓકે, અનએકેડમી લર્નિંગ એપ ડાઉનલોડ કરી લેશો. ડાઉનલોડ કર્યા પછી તેમાં ઓકે સાઇન ઇન કરશો. સાઇન ઇન કર્યા પછી તમારે ગોલ જીપીએસસી સિલેક્ટ કરવાનું છે. જીપીએસસી સિલેક્ટ કર્યા પછી ડાબી સાઈડ જે ખૂણા ઉપર ઓકે તો તમને 3 બટન દેખાતા હશે, તેના ઉપર ક્લિક કરશો, પ્લસ પર ક્લિક કરશો. ઓકે, તો તમને આ રીતે અલગ અલગ શેડ્યુલ દેખાશે. હું તમને રેકમેન્ડ કરું છું તમે એમાં 12 મંથ માટે કોર્સ સિલેક્ટ કરશો. તેની જનરલી ફી ₹11 છે, 7000 ફી છે. પણ મિત્રો તમે જો આ રેફર કોડનો ઉપયોગ કરશો તો તેની ફી માત્ર ₹6300 પડી શકે છે. એટલે કે ₹7000 કોર્સ માત્ર ₹6300 પરચેસ કરી શકો છો. તેના માટે તમારે જે રેફર કોડ ઉપયોગ કરવાનો છે KD સોનગરા. ઓકે, તો અહીં જોઈ શકાય છે KDSONAGARA. ઓકે, રેફર કોડનો ઉપયોગ કરી અને તમે જોઈન થઈ શકો છો અને તમારા મિત્રોને પણ આ કોર્સનો ઉપયોગ કરી જોઈન કરાવી શકો છો. નમસ્કાર મિત્રો, કેડી સોનગરા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ગુજરાતી સાહિત્યમાં ચિનુભાઈ ચંદુલાલ મોદી જે સાહિત્યકાર જે છે તેના વિશે વાત કરીશું, જે આવનારી બધી જ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. અને મિત્રો આ જે અલગ અલગ જે સાહિત્યકાર જે છે તેમાં અલગ અલગ પ્રકારના જે પ્રશ્નો પૂછવામાં આવે છે તેના પણ તમારા જવાબ જે છે તે કોમેન્ટમાં આપવાના છે. ઓકે મિત્રો, આપણે શરૂઆત કરી. પહેલો જે આપણો ક્વેશ્ચન છે, ભાઈ ચિનુ ચંદુલાલ મોદીનો જન્મ ક્યાં થયો હતો? જામનગર, ભાવનગર, મહેસાણા કે ગાંધીનગર? બીજો ક્વેશ્ચન આપણે જોઈએ તો ઈર્ષાદ ઉપનામ કયા સાહિત્યકારનો છે? મિત્રો આ પ્રશ્ન અલગ અલગ એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો છે. ઝીણાભાઈ રતનજીભાઈ દેસાઈ, રસિકલાલ છોટાલાલ પરીખ, ચિનુભાઈ ચંદુલાલ મોદી કે સુરેશ જોશી? ઓકે મિત્રો, આ જે પણ ક્વેશ્ચન છે તેનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે. ઓકે મિત્રો, હવે આપણે શરૂઆત કરી કે ભાઈ ચિનુ ચંદુલાલ મોદી છે તેનો જન્મ, સૌપ્રથમ તેનું પૂરું નામ શું છે? તો આવશે ચિનુ ચંદુલાલ મોદી તેનું પૂરું નામ થશે. તેનો જન્મ 30 સપ્ટેમ્બર 1939 રોજ થયો હતો. જન્મસ્થળ પૂછાય તો મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં. કઈ જગ્યાએ જન્મ થયો હતો? મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં તેનો જન્મ થયો હતો. ઈર્ષાદ તેનું ઉપનામ છે. ઓકે, તેનો ફોટો પણ તમે ડિસ્પ્લેની અંદર જોઈ શકો છો. અને તે વ્યવસાય શું હતા? કવિ હતા, નવલકથાકાર હતા, ટૂંકી વાર્તાના લેખક હતા અને વિવેચક હતા. ઓકે, આગળ આપણે જોઈએ તો ચિનુ જે ચંદુલાલ મોદી વિશે તેના અલગ અલગ નોંધપાત્ર સર્જનમાં જોઈએ તો અશ્વમેઘ તેની રચના ઈસવીસન 1986 રોજ કરવામાં આવી હતી. બાહુક તેની રચના ઈસવીસન 1982 રોજ કરવામાં આવી હતી. પછી જોઈએ તો કલાખ્યાન તેની રચના 2003માં કરવામાં આવી હતી. નોંધપાત્ર પુરસ્કારોમાં જોઈએ તો સાહિત્ય અકાદમી પુરસ્કાર તેમને મળેલો છે. આના સિવાય આપણે જોઈએ તો નરસિંહ મહેતા જે એવોર્ડ જે છે તે પણ ચિનુ ચંદુલાલ મોદી જે છે તેને મળેલો છે. ઓકે, આગળ આપણે જોઈએ તો અલગ અલગ કવિતાઓમાં જોઈએ. ઓકે, તો વાતાયન, પછી જોઈએ તો ઉર્ણ નાભ, પછી જોઈએ તો સપિત, જે સપિત વનમાં, દેશવટો, ક્ષણોના મહેલમાં, દર્પણની ગલીમાં, ઈશાદગઢ, બાહુક, અફવા, પછી ઇનાયત, પર્વતોના નામે પથ્થર. ઓકે, આવી અલગ અલગ કવિતાઓ જે છે તેનું સર્જન જે ચિનુ ચંદુલાલ મોદી દ્વારા કરવામાં આવેલું છે. તેના અલગ અલગ નાટકો છે, તેમાં આવશે ડાયલના પંખે. ઓકે, પછી જોયું તો જે છે કોલ બેલ. ઓકે, કોલ બેલ, પછી હુકમ માલિક, પછી હુકમ માલિક, પછી જાલકા અને અશ્વમેઘ. ઓકે, તો અલગ અલગ આ નાટકો જે છે એ ચિનુ ચંદુલાલ મોદીના છે. પછી નવલકથાઓ જોઈએ તો શૈલા મજમુદાર, પછી જોયું તો ભાવચક્ર, પછી લીલા નાગ, હેગ ઓવર, ભાવ અભાવ, પહેલા વરસાદના છાંટો. ઓકે, તો અલગ અલગ આ બધી શું છે તેની નવલકથાઓ છે. ઓકે, આગળ આપણે જોઈએ તો ચિનુ ચંદુલાલ મોદી વિશે વાર્તા સંગ્રહોમાં જોઈએ તો ડાબી મુઠ્ઠી જમણી મુઠ્ઠી આ તેની વાર્તા સંગ્રહો છે. વિવેચનમાં જોઈએ તો મારા સમકાલીન કવિઓ, બે દાયકા, ચાર કવિઓ, ખંડ કાવ્ય સ્વરૂપ અને વિકાસ. ઓકે, તો આ અલગ અલગ જે છે તે વિવેચનો ચિનુ ચંદુલાલ મોદીના છે. ઓકે, ચરિત્રમાં જોઈએ તો કૃષ્ણ લાલ શ્રીધર રાણી. ઓકે, આ તેનું સર્જન છે. સંપાદનમાં જોઈએ તો ગુજરાતી પ્રતિનિધિ ગઝલો, પછી જોયું તો ચઢોરે શિખર રાજા રામના, પછી આગળ જોયું તો ગમી તે ગઝલ. ઓકે, અલગ અલગ આ તેના સંપાદનો છે.
અનુવાદ જોઈએ તો વસંત વિલાસ, ઓકે વસંત વિલાસ જે છે તે તેમનો અનુવાદ છે, ચીનુ ચંદુલાલ મોદીનો. ઓકે આગળ આપણે જોઈએ મિત્રો, પહેલો જે ક્વેશ્ચન છે આ મિત્રો, આ અલગ અલગ પ્રશ્નો છે તેના તમારા જવાબ જે છે તે કોમેન્ટમાં આપવાના છે. મોસ્ટ ઓફ મિત્રો તમને આ ક્વેશ્ચનના જવાબ આવડી જશે, અને મિત્રો ના આવડતો હોય તો આ વિડીયો પાછો પણ જોઈ લેશો. ઓકે ચીનુ ચંદુલાલ મોદી છે તેનો જન્મ કઈ જગ્યાએ થયો હતો? જામનગર, ભાવનગર, મહેસાણા, ગાંધીનગર. ઓકે પછી આમ નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો ઇરશાદ ઉપનામ કોનું છે? ઝીણાભાઈ, રતનજીભાઈ દેસાઈ, રસિકલાલ છોટાલાલ પરીખ, ચિનુ ચંદુલાલ મોદી કે સુરેશભાઈ જોશી. ઓકે આગળ આપણે જોઈએ તો વસંત વિલાસ કૃતિ કયા સાહિત્યકારની છે? ઝીણાભાઈ, રતનજીભાઈ દેસાઈ, રસિકલાલ છોટાલાલ પરીખ, ચિનુ ચંદુલાલ મોદી કે સુરેશ જોશી. ઓકે મિત્રો આ ત્રણ ક્વેશ્ચન છે તેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. મને આશા છે કે આપને વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક કરી દેશો, અને આપણા મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો. આપણા બધાનો ખૂબ આભાર. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો.